એક બાજુ પોલીસ અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની છબી લોકો સમક્ષ રજૂ કરે છે, તો બીજી બાજુ ગુનેગારો સાથે સાંઠગાંઠ કરી તેમને બચાવ કરતા પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો, જેમાં પોલીસે દારૂના કેસમાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી ન કરવા અંગે એએસઆઈ રૂપે 1 લાખ માંગ્યા. જોકે સમગ્ર મામલો એસીબીની ટીમે મેદાનમાં ઉતરી પાર પાડ્યો. લાંચના ગુનામાં એક એએસઆઈ સહિત એક ખાનગી વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદીના મિત્રની દારૂના કેસમાં ધરપકડ કરી. પકડાયેલો શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી ન કરવા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સતીશભાઈ સયાજીભાઈ સોમવંશીએ ફરિયાદી પાસે 1 લાખની માંગણી પણ કરી. આ મુદ્દે ઘણી રકઝક થયા બાદ અંતે ₹50,000ની લાંચ પેટે લેવા નક્કી કરાયા. આરોપીએ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી તેમણે સુરત એસીબીનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ મેદાનમાં આવી અને લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવાનું આયોજન કર્યું. આ છટકા દરમિયાન એએસઆઈ સતીશભાઈએ તેમની બુદ્ધિ વાપરી ફરિયાદ સાથે લાંચ અંગેની વાતચીત કરી. તમામ પૈસા સુરત સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર કેબિન પાસે રામસિંહ જયરામ પાટીલને આપવા જણાવ્યું. જોકે આ બાદ ફરિયાદી પૈસા લઈ રામસિંહ પાસે ગયા અને લાંચના 50,000 આપતા જ એસીબીની ટીમ પહોંચી ગઈ અને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો. આ મામલે એએસઆઈ સતીશભાઈ અને રામસિંહ એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હોય અને પ્રાથમિક ધોરણે રામસિંહને ડિટેન કરવા મળ્યો છે. જોકે એએસઆઈ સતીશભાઈ તપાસ દરમિયાન મળ્યા નહોતા. સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી રૂબરૂ આવી એક ફરિયાદીએ એવી ફરિયાદ આપેલી હતી કે એના એક મિત્રની પ્રોહિબિશનના ગુનામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને ધરપકડ કરેલી હતી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સતીશભાઈ સોમવંશી ના હોય એમની પાસે પાસાની કાર્યવાહી ન કરવા બાબતે શરૂઆતમાં 1 લાખની લાંચની માગણી કરેલી હતી અને ત્યારબાદ રકઝકના અંતે છેલ્લે 50,000 આપવાનું નક્કી કરેલું હતું. ફરિયાદી જોડે આ બાબતની હેતુલક્ષી વાતચીત વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ સતીશભાઈ સોમવંશી નાઓએ કરેલી હતી, જે બાબતનું તેમણે રેકોર્ડિંગ પણ કરેલું હતું. આ આધારે ફરિયાદીની ફરિયાદ આધારે પીઆઈ સોલંકીએ ટ્રેપનું આયોજન કરતા જે લાંચના જે રકમ હતી ₹50,000 એ જે આરોપી નંબર 1 એટલે સતીશભાઈ સોમવંશીના જે વચેટિયા જે છે એમણે ત્યાં આવી અને સીમાડા નાકા આવી અને સ્વીકાર કરેલા હતા. આરોપી નંબર 2 રામસિંહ પાટીલ કે જે ખાનગી વ્યક્તિ છે અને આરોપી નંબર 1 સતીશભાઈ સોમવંશીના વચેટિયા છે, તેમની રેડ હેન્ડેડ એસીબીની ટીમે ધરપકડ કરેલી હતી અને હાલમાં તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી કરી રહેલ છે. આરોપી નંબર 1 એટલે સતીશભાઈ સોમવંશીની તપાસ કરતાએ હાલ તપાસ દરમિયાન મળી આવેલ નથી. તેમની શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી નંબર 2 શું કરે છે? આરોપી નંબર 2 ખાનગી વ્યક્તિ છે અને રિક્ષાવાળો છે એવું હાલમાં પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.